દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ મહિલાઓની સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક સિદ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ વિશ્વભરમાં મહિલાઓનું સન્માન કરતી જાહેર રજા છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવવામાં આવે છે, તેની પાછળનો ઇતિહાસ અને મહત્વ શું છે, અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? કોઈપણ રાષ્ટ્રના વિકાસનું આંકલન તે દિવસની મહિલાઓ પરથી કરવામાં આવે છે। દરેક વ્યક્તિની પૃષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે। દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈ ને કોઈ મહિલાનું યોગદાન હોય છે। 8 માર્ચનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને એક તક આપે છે, જ્યારે આપણે અનેક રાષ્ટ્રોની ઉન્નતિને ત્યાંની મહિલાઓના વિકાસ અને જાગૃતતાના માપદંડ દ્વારા સમજીએ તો અતીત અને વર્તમાનની મહિલાઓની તસવીરો જોઈએ તો ફેરફારની એક લહેર સાફ જોવા મળે છે। ફેરફારની આ યાત્રા લાંબા સંઘર્ષ અને પડકારોથી ભરેલ રહી છે। વર્ષ 1909માં આ યાત્રાની શરૂઆત થાય છે, જ્યારે પહેલીવાર અમેરિકામાં સોશિયાલિસ્ટ પાર્ટીએ 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું એલાન કર્યું। આ પ્રક્રિયા ત્યાં 1913 સુધી ચાલી। આ રીતે વિશ્વમાં પહેલીવાર કોઈ દેશમાં સ્ત્રીઓને સમર્પિત કોઈ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હોય તે છે 8 માર્ચે ઉજવાતા વિશ્વ મહિલા દિવસ। વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આપણે આજે એ પાયલ રાઠવાની વાત કરવાના છે કે જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાનકડા એવા નાની ઝરોઈ ગામમાં જન્મેલી પાયલ રાઠવા માત્ર 11 વર્ષની ઉંમરે તીર કમાન સંભાળી તીરંદાજીમાં સ્પર્ધામાં સફળતાઓની કેડી કંડારી કવાંટથી છેક વિદેશમાં આવેલા મોંગોલિયા સુધીની સફર કરી તીરંદાજી સ્પર્ધામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકેનું સ્થાન મેળવી નારી શક્તિને ઉજાગર કરી છે। પરંતુ એ પાયલ રાઠવા નારી તું હારી નહીં ના સૂત્રને સાર્થક કરવા મક્કમ મનોબળ સાથે દેશનું નામ રોશન કરવાની નેમ સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરીને 16 કલાક સુધી સતત મહેનત કરી નડિયાદ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તીરંદાજીની તાલીમ મેળવી રહી છે, ત્યારે વિશ્વ મહિલા દિવસની ખાસ ચર્ચા દરમિયાન ઇન્ટરનેશનલ તીરંદાજ ખેલાડી પાયલ રાઠવાએ પિઠોરા સમાચારની ટીમ નડિયાદ ખાતેની આ મુજબ જણાવ્યું હતું। દુનિયામાં ક્યાંય કોઈ દિવસ પુરુષ દિવસ નથી ઉજવવામાં આવતો, પરંતુ 8 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મહિલાઓના માન સન્માનની વાત થતી હોય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની જે પાયલ રાઠવા છે એ પાયલ રાઠવા તીરંદાજી સ્પર્ધામાં ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે તીરંદાજી સ્પર્ધામાં તે ભારત દેશનું, ગુજરાત રાજ્યનું, છોટાઉદેપુર જિલ્લાનું અને રાઠવા સમાજનું પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે તેઓની મુલાકાતે અમે નડિયાદ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવ્યા છે અને પાયલ રાઠવા સાથે જ વાત કરીશું। પાયલ, પહેલાં તો તમારું નામ આમ બતાવજો। પાયલ, અમે ઠીક છોટાઉદેપુર થી નડિયાદ વિશ્વ મહિલા દિવસ પર જે છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી યુવતી છે ને આદિવાસી યુવતીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ તીરંદાજી સ્પર્ધામાં કર્યું છે, તો વિશ્વ
મહિલા દિવસ તમારો શું મેસેજ? મહિલા પણ પુરુષની બરાબર જ છે અને એવું નથી કે કે આ કે અત્યાર સુધી જોઈએ તો બધી જ જેટલી પણ કેટેગરી છે બધામાં જ મહિલા સારું પ્રદર્શન કરી રહી છે. તો જેટલી બી છોકરીઓ છે મહિલાઓ છે એને એટલું જ કહેવા માંગીશ કે આપણે કોઈનાથી ઓછા નથી, આપણે બી પુરુષ સમાન જ છે, આપણે બી આપણું પોતાનું જેટલું બી બેસ્ટ આપી શકીએ છીએ, જિલ્લાનું રાજ્યનું દેશનું નામ આપણે પણ રોશન કરી શકીએ છીએ, તો પોતાને ક્યારેય આપણે ઓછા નહીં સમજીએ. પાયલનું કહેવું છે કે પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓ પણ ખૂબ સારું પ્રતિનિધિત્વ કરી શકે છે. પાયલ, બીજી વાત એ જાણવાની કોશિશ કરીશ કે આ તીરંદાજીની જે તાલીમ છે એ ક્યારથી લીધી, આના માટે કઈથી પ્રેરણા મળી અને કેટલા વર્ષ પહેલા આ તીરંદાજીની તાલીમ લેવાનું શરૂ કર્યું? મેં તીરંદાજીની તાલીમ 13 વર્ષ પહેલા લેવાનું ચાલુ કરી હતી જ્યારે હું 8મા ધોરણમાં હતી અને હું શ્રી સી પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોટા પોપડિયા ત્યાં ભણતી હતી. તો ત્યાં ઘડી અમે જેટલા પણ અમે આદિવાસી છોકરાઓ હતા એમને કીધું કે તમારે કમ્પલસરી આર્ચરીમાં જવું, તો અમે ત્યાં ગયા અને મતલબ અમે તાલીમ આપી અમારા કોચીસ, તો અમે સારું કરતા ગયા, જે રાજ્યમાં સારું કર્યું, પછી નેશનલ ગયા, 2-3 નેશનલ અમે પાર્ટિસિપેટ કરી, પછી એવી રીતે એક્સપિરિયન્સ થયો, તો નેશનલમાં અમે મેડલ આવ્યા, તો મેડલ આવ્યા પછી 2015 ત્યાંથી એકેડમી શરૂ થઈ, ત્યાં પછી ગુજરાત સરકારે અમને એકેડમીમાં અમારા જે 12 તીર આવે એ તીર જ અમારા 36,000-40,000 આવે અને એની આગળ પોઈન્ટ લગાવવાના આવે એ પણ 25,000 આવે, તો આખું જે મતલબ આખો સેટ જો પ્રોપર અમને સેટ જોઈતો હોય તો અમારા 5 લાખ તો 4-5 લાખ તો જોઈએ જ અમને. અને અમારે પ્રેક્ટિસનું કહીએ તો અમને દિવસમાં 10-12 કલાક પ્રેક્ટિસ જોઈએ. પાયલ, ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, એક ઇન્ટરનેશનલ ખેલાડી તો કયા દેશમાં તમે રમવા ગયા હતા, કેટલા રાજ્યોમાં રમ્યા, કેટલા દેશોમાં? 2016 મંગોલિયા રમવા ગઈ હતી અને હું ભારત રાજ્યમાં કહું તો હું અત્યાર સુધી 12-15 જેટલા રાજ્યો તો ફરી. પાયલ, કેટલા બ્રોન્ઝ કેટલા ગોલ્ડ મેડલ? મારા 1 ગોલ્ડ છે, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ. અચ્છા, ઇન્ટરનેશનલની જે સ્પર્ધા હતી એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તો ત્યાં શું થયું હતું? ગોલ્ડ મેડલ મળ્યો તો કે ત્યાં શું થયું? ત્યાં તો હું મેડલ તો નહીં લાવી શકી પણ મેં મારું બેસ્ટ કર્યું અને પહેલી જ વાર ગઈ હતી. અને બીજું એક તકલીફ એ કે હું વેજીટેરિયન છું તો મને એમાં વધારે તકલીફ પડી જમવામાં, તો એના લીધે. પાયલ, ફરી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ ઇન્ટરનેશનલ ગેમ્સની તૈયારી? હાલ તો હું એટલું જ મારું છે કે જે ગુજરાતમાં સિંગલ નેશનલ રમવા જઈ રહી છે હું એમાં બેસ્ટ કરું અને સારો સ્કોર મારું, તો જે આપણે ઇન્ટરનેશનલ રમવા માટેની જે ટુર્નામેન્ટ આવે તો એમાં હું જે ક્વોલિફાઈ સ્કોર હોય એ સ્કોર મારીને મારીને હું એ ટ્રાયલમાં હું જવા માગું છું, જેથી કરીને હું એક સ્ટેપ મતલબ આગળ વધીને ટ્રાયલમાં જઉં તો હું એક સ્ટેપ આગળ વધી એવું કહી શકાય છું. પછી હું ટ્રાયલમાં પણ મારું બેસ્ટ કરું તો હું ઇન્ડિયાના જે ટોપ આર્ચર્સની જે કોમ્પિટિશન થશે હું એમાં જવા માટે રેડી. પાયલ, આમ તો જે તીરંદાજી જે વિદ્યા છે આ ધનુર્વિદ્યા એ ખાસ કરીને સદીઓથી આદિવાસીઓ પોતાના તીર કમાન ચલાવતા હતા, તો આ જે આદિવાસીઓની તીર કમાન છે અને આ તમારી તીરંદાજી છે એમાં ક્યાંક ફરક ખરો?
હા એટલે આમાં ફરક એવો કે આ થોડું સાયન્ટિફિક થઈ જાય છે આમાં આમાં અને આપણું જે પીલું હતું એ આપણે શું કહેવાય શિકાર તરીકે થતો અને પ્લસ પોતાનો મતલબ એક નહીં પણ મારો કહેવાનો મતલબ એ છે કે આદિવાસીઓ જે આદિવાસીઓની જે આ ધનુર્વિદ્યા છે જે તીરંદાજ છે એ અત્યારે અભી આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. તો આ જે તીરંદાજી સ્પર્ધામાં બીજા જે તમારા જેવા વિદ્યાર્થીઓ છે એને શું સંદેશ આપશો? જેટલું પોતાનો ઇન્ટરેસ્ટ જતાવશો એટલું તમને શીખવા મળશે. મતલબ જે છે તમે જો આગળ વધવા માંગતા હોય તો પોતાનો જ ઇન્ટરેસ્ટ બતાવવો પડશે અને સામેવાળો તો આપણને શીખવવા માટે ઓલવેઝ રેડી જોઈએ. પોતે જેટલા રેડી થશો એટલા તમે પાયલ. ખાસ કરીને સ્પોર્ટ્સ કોટામાં ગવર્મેન્ટ નોકરી સરકારી નોકરી કેટલો આશાવાદ તમારો કે તમને પણ સ્પોર્ટ્સ કોટાના આધારે કોઈ સરકારી નોકરી કે સરકારી એ રીતે સ્પોર્ટ્સ કોટામાં ઘણા યુવક યુવતીઓને નોકરી મળી શકે. ગુજરાતના જે તમારા જેવા ખેલાડીઓ છે નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે એમના સરકારી જોવા જઈએ તો બહુ બધા એટલા બધા રમતવીર છે જે સારું પ્રદર્શન કરીને ઘરે બેસી રહ્યા છે. તો હું એટલું જ કહેવા માંગીશ કે એમને એમનું મતલબ જેટલું બી અચીવમેન્ટ છે એને તમે જોવો અને પછી તમે એમને જોબ આપો તો એમને એટલું પ્રોત્સાહન મળે કે ના અમે હજી પણ સારું કર્યું. કેમ કે અમે મેડલ લાવીને ઘરે બેસી રહીએ તો એમનું મન તો ઓલરેડી તૂટી જવાનું છે. કેમ કે આટલું બધું મહેનત કર્યા આટલું બધું મહેનત કરીને મેડલ લાવ્યા અને એટલું જ કહેવા માગું છું કે જે પણ મેડલિસ્ટ છે જે પણ સારું કરે છે તો એમને મતલબ કોઈ સપોર્ટ કરો કાં તો એમને જે સારું કરીને બેઠા છે તેમને જોબ આપો. કે મને પણ આજે એ જ આશા છે કે મને પણ એક જોબ જોઈએ છે આર્ચરીના બેઝ પર સ્પોર્ટ્સ કોટા. પાયલનું કહેવું છે કે જે નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે તેઓને સ્પોર્ટ્સ કોટાના આધારે સરકારી નોકરી મળવી જોઈએ અને બીજા જે બીજા ક્ષેત્રના પણ ખેલાડીઓ જે છે ખેલાડીઓને સરકારી કોટાની નોકરી મળવી જોઈએ. હું એટલું કહેવા માંગીશ કે કોઈ પણ સ્ત્રીને મતલબ નાની કે પોતાનાથી ઓછી ના થાય. બધા સમાન જ છે અને જે દરજ્જો તમે પુરુષને આપો છો એ દરજ્જો મહિલાને પણ આપો. કદાચ મહિલા થોડુંક એને નોલેજમાં પાછળ પડી જાય તો તમે એને થોડી તાલીમ આપો તાકી એ સમાન થઈ શકે. અને કોઈ પણ પાછળ તો છે નહીં તો દરેકમાં મહિલાને એક મોકો તો મળવો જોઈએ. સ્ત્રીને ખાસ કરીને એક અબળા એક ગૃહિણી એ તરીકે જ અત્યાર સુધી સમાજ આમ જોતો આવ્યો છે. તો વિશ્વ મહિલા દિવસના ઉજવણીના ભાગરૂપે મહિલાઓને સમાન દરજ્જો મળે તે માટે શું કરવું? જેમ કે ઘરે રહીને બધી સ્ત્રીઓ કામ કરતી હોય છે તો એટલું જ આપણો સંસાર તો નથી. પોતાનું જે પણ તમને જે પણ મતલબ તમારી અંદર જે પણ ક્વોલિટી હોય એને તમે બહાર લાવો એ ક્ષેત્રમાં આગળ જાઓ. તમને કોઈ સપોર્ટ કરવાવાળું હોય કોઈક તમને માર્ગદર્શન કરે છે એની પાસે જઈને તમને જે ક્ષેત્રમાં આગળ જવું એમાં તમે આગળ જાઓ. બસ એ જ કહેવા માગું. કેમ કે આપણે ઘર પૂરતા તો હવે નથી રહ્યા. છોટાઉદેપુર જિલ્લાના નાનકડા એવા ગામમાં જન્મેલી પાયલ રાઠવા વિશ્વ ફલક ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કરીને આજે પણ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે સ્પોર્ટ્સનું મેદાન છે આ સ્પોર્ટ્સના મેદાનમાં 15 કલાક જેટલી મહેનત કરીને પોતાનો ગોલ સિદ્ધ કરવા માટે મહેનત કરી રહી છે. પરંતુ પાયલનું એ પણ કહેવું છે કે એમના જેવા જે ધુરંધર ખેલાડીઓ જે છે એમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કોટાના આધારે એમને નોકરી પણ આપવી જોઈએ. 8 માર્ચે વિશ્વભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થાય છે ત્યારે આ મહિલાઓનું સન્માન 8 માર્ચ પૂરતું જ સગવડિયું સન્માન નહીં બની રહેતા નારી સમાજનો ઉત્કર્ષ અને તેઓને પુરુષ સમાન સમાન દરજ્જો મળે તેવી પિઠોરા સમાચાર પણ અપીલ કરે છે.